કેમ છે બાળકો મજામાં ને આજે આપણે સેમેસ્ટરમાં ક્લિયર એટલે ત્રણ શીખવાનો છે શું શીખવાનો છે ક્લિયર એટલે ત્રણ બાળકો શેના ચિત્ર છે આ બોલ છે એટલે કયા ચિત્ર છે ચાલો બાળકો આપણે બોલ એટલે કયા ચિત્ર ને ભણીએ 1 2 3 અહીંયા કેટલા બોલ છે 3 3 એટલે શું થાય ત્રણ થાય છે તો આપણે ખાનામાં કેટલા લખવાનું થશે 3 એટલે કે ત્રણ લખવાનું થશે સૌપ્રથમ શું કરવાનું છે આપણે સ્લીપી એટલે કે હાર્ડ લેન લઈશું ત્યારબાદ સ્ટાર્ટી એટલે કે ત્રાસી લાઈન કરવાની છે ત્યારબાદ આપણે કર્વ લાઈન કરવાની છે આપણે શું બની ગયું 3 એટલે કે 3 બની ગયા આપણે શું બની ગયું 3 એટલે કે 3 બોલ કેટલા હતા 3 એટલે કે 3 હતા અને આપણે ખાનામાં કેટલા લખ્યા 3 એટલે કે 3 લખ્યા તો ચાલો બાળકો આપણે 2 ઉપર 3 એટલે કે 3 લખતા શીખીશું બાળકો સૌપ્રથમ શું ત્યારબાદ શું કરવાનું છે આપણે સ્લાઇડ એટલે કે ત્રાસી લાઈન કરવાની છે ત્યારબાદ શું કરવાનું છે આપણે કર્વ લાઈન કરવાની છે એટલે શું બની ગયું 3 એટલે કે 3 બની ગયા 3 એટલે કે 3 3 એટલે કે 3 3 એટલે 3 3 એટલે 3 સૌપ્રથમ આપણે સ્લીપી એટલે કે આડી લાઈન કરવાની છે ત્યારબાદ સ્લાઇડ એટલે કે ત્રાસી લાઈન બધા ટકો જોડીને શું કરવાનું છે ત્યારબાદ શું કરવાનું છે આપણે કર્વ લાઈન કરવાની છે એટલે શું બની ગયું 3 એટલે કે 3 બની ગયા 3 એટલે
3, 3 એટલે 3, 3 એટલે 3. એટલે તમારે તો જાણવું પડે તો જાણો છો. તો પણ ઓપરેટર કો ઉપર તો લખતા શીખી ગયા. હવે આપણે જાણી લઈશું. સૌપ્રથમ શું કરવું છે? સ્લીપિંગ એટલે આડી લાઈન દોરવાની છે. ત્યારબાદ શું કરવું છે? સ્લાન્ટિંગ એટલે ત્રાસી લાઈન. ત્યારબાદ આપણે કર્વ લાઈન દોરવાની છે. એટલે શું બની ગયું? 3 એટલે કે 3 બની ગયું. શું બની ગયા? 3 એટલે કે 3. તો આપણે આ રીતે પહેલા સૌપ્રથમ સ્લીપિંગ એટલે કે આડી લાઈન દોરવાની છે. ત્યારબાદ સ્લાન્ટિંગ એટલે કે ત્રાસી લાઈન. ત્યારબાદ આપણે કર્વ લાઈન દોરવાની છે. એટલે શું બની ગયું? 3 એટલે કે 3 બની ગયું. શું બની ગયું? 3 એટલે કે 3. સૌપ્રથમ આપણે સ્લીપિંગ એટલે કે આડી લાઈન દોરવાની છે. ત્યારબાદ શું કરવું છે? આ રીતે સ્લાન્ટિંગ એટલે કે ત્રાસી લાઈન. ત્યારબાદ આપણે કર્વ લાઈન દોરવાની છે. એટલે શું બની ગયું? 3 એટલે 3, 3 એટલે 3, 3 એટલે 3. એટલે તમારું તો જાણવું હોય તો જાણો છો. સૌપ્રથમ આપણે સ્લીપિંગ એટલે કે આડી લાઈન કરવાની છે. ત્યારબાદ સ્લાન્ટિંગ એટલે કે ત્રાસી લાઈન કરવાની છે. ત્યારબાદ આપણે કર્વ લાઈન કરવાની છે. એટલે શું બની ગયું? 3, 3 એટલે શું થાય? 3 થાય છે. 3 એટલે 3, 3 એટલે 3. એટલે તમારું તો જાણવું હોય તો જાણો છો. સ્લીપિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, કર્વ લાઈન અને શું કહેવામાં આવે છે? 3 એટલે કે 3, 3 એટલે કે 3. સૌપ્રથમ આપણે સ્લીપિંગ એટલે કે આડી લાઈન કરવાની છે. ત્યારબાદ સ્લાન્ટિંગ એટલે કે ત્રાસી લાઈન કરવાની છે. ત્યારબાદ આપણે કર્વ લાઈન કરવાની છે. એટલે શું બની ગયું? 3 એટલે કે 3 બની ગયું. 3 એટલે 3, 3 એટલે 3. સૌપ્રથમ આપણે સ્લીપિંગ એટલે કે આડી લાઈન કરવાની છે. ત્યારબાદ સ્લાન્ટિંગ એટલે કે ત્રાસી લાઈન અને પછી કર્વ લાઈન. અને શું કહેવામાં આવે છે? 3 એટલે કે 3 કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 3 એટલે કે 3. સૌપ્રથમ સ્લીપિંગ એટલે કે આડી લાઈન કરવાની છે. ત્યારબાદ સ્લાન્ટિંગ લાઈન, ત્યારબાદ કર્વ લાઈન. અને શું કહેવામાં આવે છે? 3. શું કહેવામાં આવે છે? 3. 3 એટલે શું થાય? 3 થાય. સ્લીપિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, કર્વ લાઈન. સ્લીપિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, કર્વ લાઈન. અને શું કહેવામાં આવે છે? 3 એટલે કે 3. 3 એટલે કે 3. 3 એટલે કે 3. તમારે કઈ રીતે લખવું જાણવું હોય તો જાણો છો. સૌપ્રથમ શું કરવાનું છે? આપણે સ્લીપિંગ એટલે કે આડી લાઈન કરવાની છે. ત્યારબાદ સ્લાન્ટિંગ એટલે કે ત્રાસી લાઈન અને પછી કર્વ લાઈન કરવાની છે. બળપણે શું કરવામાં આવે છે? 3 એટલે કે 3 કરવામાં આવે છે. સૌપ્રથમ સ્લીપિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, કર્વ લાઈન. સ્લીપિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, કર્વ લાઈન. અને શું કહેવામાં આવે છે? 3. 3 એટલે શું થાય? 3 થાય છે. 3 એટલે 3, 3 એટલે 3. એટલે તમારે તો જાણવું હોય તો જાણો છો. સ્લીપિંગ લાઈન કરવાની છે. ત્યારબાદ શું આવશે? સ્લાન્ટિંગ એટલે કે ત્રાસી લાઈન. ત્યારબાદ શું કરવાનું છે? કર્વ લાઈન કરવાની છે. આ રીતે. અને શું કહેવામાં આવે છે? 3 એટલે કે 3 કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 3 એટલે કે 3. અહીંથી શરૂ કરીને શું કરવાનું છે? આપણે સ્લીપિંગ એટલે કે આડી લાઈન કરવાની છે. ત્યારબાદ સ્લાન્ટિંગ એટલે કે ત્રાસી લાઈન. ત્યારબાદ કર્વ લાઈન કરવાની છે. આ રીતે. અને શું કહેવામાં આવે છે? 3 એટલે કે 3. 3 એટલે 3, 3 એટલે 3, 3 એટલે 3. એટલે તો જાણો પડે તો જાણો છો. સૌપ્રથમ સ્લીપિંગ લાઈન, ત્યારબાદ સ્લાન્ટિંગ લાઈન, પછી કર્વ લાઈન. અને શું કહેવામાં આવે છે? 3 એટલે કે 3 કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 3 એટલે કે 3. સૌપ્રથમ આપણે સ્લીપિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન અને કર્વ લાઈન. અને શું કહેવામાં આવે છે? 3 એટલે 3, 3 એટલે 3, 3 એટલે 3. એટલે તમારે તો જાણવું હોય તો જાણો છો. અહીંથી શરૂ કરીને શું કરવાનું છે? તમારે અહીંથી શરૂ કરીને પ્લસ